પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજની પત્રકાર મીટમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે ખાસ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, પૂર્વ મંત્રી, સિનિયર પ્રવક્તા આદરણીય જયભાગ રેડ્ડીજી વધાર્યા છે, એમનું પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સ્વાગત કરીએ છીએ. રાફેલ એરક્રાફ્ટ ખરીદ કૌભાંડ ની વિસ્તૃત માહિતી આપવા આજે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા સાથે વાંછોડ, દેશની પ્રજાના ટેક્સના પૈસા લૂંટાવાનું અને ક્રોનિક કેપિટલાઇઝેશન છુપાવવામાં આવી રહી છે. સંરક્ષણ પ્રાપ્તિની પ્રક્રિયા જે હોય એની ફરજિયાત જોગવાઈઓનું વર્ષોનો એરક્રાફ્ટ ક્ષેત્રનો અનુભવ ધરાવતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી એનાથી રાષ્ટ્રનું હિત જોડાયેલું છે એની પણ અંદાજી કરવામાં આવે છે. 60,000 કરોડ ની આ ખરીદ કોન્ટ્રાક્ટમાં કોંગ્રેસની યુપીએ ગવર્નમેન્ટ વખતે જે 1 એરક્રાફ્ટની કિંમત 526 કરોડ હતી તે મોદી સરકારમાં વધીને 1670.70 કરોડની કિંમત 1 એરક્રાફ્ટ ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. યુપીએ ગવર્નમેન્ટ અને મોદી સરકાર વખતની આ ખરીદ કિંમતનો તફાવત ગણીએ તો 41,205 કરોડ રૂપિયા દેશની તિજોરીમાંથી વધારે ચૂકવવામાં આવે છે, લૂંટાવવામાં આવે છે. અને સાથે સાથે એચએએલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ જે વર્ષોથી એરક્રાફ્ટ ક્ષેત્રનો અનુભવ ધરાવતી સરકારી કંપની છે એને બાજુ પર મૂકી અને ફક્ત 12 દિવસ પહેલા રજીસ્ટર થયેલી ખાનગી કંપનીને 37,000 કરોડનો ઓફસેટ કોન્ટ્રાક્ટ આપી અને એ પોતાના મૂડીપતિ મિત્રો છે એને ફાયદો કરાવવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડથી આખા દેશની સુરક્ષા સલામતી સામે ગંભીર પ્રશ્નો થઈ શકે એવો આ કૌભાંડ છે. અને સાથે સાથે વડાપ્રધાન ની સીધી દેખરેખ ધોરવણી ના ભાગીદારી હેઠળ થયેલું કૌભાંડ છે, જે કોન્ટ્રાક્ટમાં સંરક્ષણ મંત્રી પણ જાણતા ના હોય, એમની હાજરી પણ ના હોય અને વડાપ્રધાન જાતે કોન્ટ્રાક્ટ ફાઇનલ કરે, સાઇન કરે. અને સાથે સાથે સમગ્ર પ્રક્રિયાથી દેશની કોઈ પણ વ્યક્તિ માહિતગાર ના બને એ માટેનો પ્રયત્ન થાય. પાર્લામેન્ટમાં પણ જ્યારે રાહુલજી દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે ત્યારે પણ કોન્ટ્રાક્ટમાં કિંમત જાહેર નહીં કરવી એવી વાતનો ઉલ્લેખ છે, એવી ખોટી માહિતી આપવામાં આવે. આ તમામ મુદ્દાઓને લઈ અને જે વડાપ્રધાન પોતાની જાતને ચોકીદાર ગણાવતા હતા એ આજે પોતાના ઉદ્યોગપતિ મિત્રો સાથે ભાગીદાર બની અને દેશમાં સંરક્ષણ ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ આચરી રહ્યા હોય એવા દસ્તાવેજી પુરાવા સાથે માહિતી સાથે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે જયપાલ રેડ્ડીજી ઉપસ્થિત છે. ત્યારે અમને વિનંતી કરું કે આપણને